नमस्ते विद्यार्थी मित्रों, तो आपणे चेप्टर नंबर 8 बरोबर चतुष्कोणो चालू हतो तेनी अंदर आपणे तेनो पहेलो प्रमेय जोयो जे साबिती साथे जोयो बरोबर छे, बीजो प्रमेय, त्रीजो प्रमेय, चौथो प्रमेय, पांचमो प्रमेय अने छठो प्रमेय, आपणे तेनी खाली प्रतिज्ञानी समज ज लेवानी हती बरोबर छे। एटले के एने जे टूंकमां प्रमेय छे तेने आपणे स्वीकारवानो हतो। रेडी, एनी अंदर साबिती क्यांय एटले के तमारे लखवानी नथी, खाली तेनो क्यांक दाखलानी अंदर आवे तो उपयोग करता शीखवानो छे बरोबर छे। चालो हवे आपणे त्यारबाद टोटल 10 प्रमेयो हता, तेमांथी 1 થી 6 प्रमेय तो आपणे कम्प्लीट थया छे। हवे सातमा प्रमेयनी प्रतिज्ञा आपणे जोईए, तो सातमा प्रमेयनी प्रतिज्ञा आपणने शुं कहे छे के समांतर बाजु चतुष्कोणना विकर्णो परस्पर दुभागे छे। एटले के तमने कोई पण समांतर बाजु चतुष्कोण आपेलो होय तेना विकर्ण एटले के एसी एनो विकर्ण थाय अने बीजो विकर्ण बीडी थाय बरोबर छे। आ बे विकर्णो एक बीजाने ज्यां छेदे बरोबर छे ते टूंकमां जे छेद बिंदु छे ए सरखा भाग पाड़े छे। एनो मतलब एम के बीडी जे छे बरोबर एनु ओ बिंदुए थी माप ओडी इज इक्वल टू ओबी थशे, एटले के ओबी इज इक्वल टू ओडी, सरखा बे भाग पाड़े। एनो मतलब एम डीबी नु ओ छे ते शू छे मध्य बिंदु छे बरोबर छे। अने बीजो विकर्ण तमे लियो तो एसी, एसी नु अहीं थी सरखा बे भाग पड़े एटले एओ वत्ता सॉरी इज इक्वल टू ओसी बरोबर। एटले एसी नु मध्य बिंदु कोण थाय ओ थाय, एटले के एसी नु मध्य बिंदु ओ थाय अने बीडी नु मध्य बिंदु पण ओ ज थाय बरोबर छे। तो आ छे एने आपणे परस्पर दुभागे छे तेम कही शकाय, विकर्णोना सरखा बे भाग पाड़े छे। एनो मतलब एम के जो समांतर बाजु चतुष्कोण आपणने आपेलु होय तो तेना विकर्णोने आपणे टूंकमां छेदीए ने तो ओ बिंदુ મળે, તે ઓ બિંદુ સરખા વિકર્ણોના ભાગ પાડે છે। રેડી, પણ જોડ ભૂલાય નહીં, ખાસ કોઈ એમ ના લખે કે ઓડી ઇઝ ઇક્વલ ટુ એઓ, એવી રીતે લખી ના શકાય બરોબર છે। આપણે વિકર્ણોના સરખા ભાગ પાડવાની વાત થઈ છે, એટલે કે એડી છે તો એના બે સરખા ભાગ પડ્યા એઓ ઇઝ ઇક્વલ ટુ ઓસી બરોબર, અને ઓડી ઇઝ ઇક્વલ ટુ ઓબી બરોબર છે। તો આવી જ રીતે આપણે જોડ એની બનાવવાની છે, એટલે આપણું આ સાધ્ય થયું બરોબર છે। તો આપણે આની સમજૂતી મેળવી, ચાલો હવે આપણે આઠમો પ્રમેય જોઈએ। આઠમો પ્રમેય શું કહે છે કે જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન હોય બરોબર છે અને સમાંતર હોય બરોબર, એટલે કેવા શું માંગે છે પેલાથી ને જોઈ, જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ, સામસામેની બાજુઓ એટલે એબી અને ડીસી, આ હું એક જોડ લીધી, એ બાજુઓ સમાન હોય એટલે કે આ 5 સેન્ટીમીટર હોય આ પણ 5 સેન્ટીમીટર બંને સમાન થઈ અને પ્લસમાં બંને સમાંતર પણ હોય, આ દિશામાં સીડી છે તો એ જ દિશામાં એબી પણ છે એટલે બંને કેવી થઈ સમાંતર થઈ બરોબર, એટલે સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરોબર છે। એટલે કે સામસામેની કોઈ એક જોડ સમાંતર હોય અને મૂલ્ય પણ સમાન હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ થયું। હવે આની જગ્યાએ કદાચ એડી આપ્યું, આ 3 સેન્ટીમીટર છે અને સીડી પણ 3 સેન્ટીમીટર છે અને બંને સમાંતર છે એકબીજાને, તો પણ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય બરોબર છે। ચાલો હવે આપણે નવમો પ્રમેય જોઈએ। નવમો પ્રમેય ખૂબ જ સમજા જેવો છે બરોબર છે, આનો ઉપયોગ પણ કરી શકાય એવું છે। તો શું કહે છે કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓ, એટલે માની લ્યો કે મને કોઈ એક ત્રિકોણ આપી દીધો છે, આવો એક ત્રિકોણ છે બરોબર છે, તેની બે બાજુના મધ્ય બિંદુ એટલે કે આ પહેલી બાજુનું મધ્ય બિંદુ આ બીજી બાજુનું મધ્ય બિંદુ બરોબર છે, એટલે કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ, એટલે કે આને હું જોડી દઉં હવે આ રેખાખંડ બન્યો, એ ત્રીજી બાજુ, આ પહેલી બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ, એટલે બે બાજુના મધ્ય બિંદુઓને જોડતા જે રેખાખંડ મળ્યો તે ત્રીજી બાજુને
કેવો હોય? સમાંતર હોય. હવે અહીંયા તમે જોઈ શકો છો આ કેવું છે, સમાંતર છે, બરાબર છે. તો તે રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધો હોય, એટલે માની લ્યો કે અહીંયા જ આપણને આકૃતિ સરસ મજાની આપી છે કે એ બી અને સી બરોબર, ઈએફ એના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે. તો અહીંયા ઈએફ એ કેટલો થાય? તો કે બીસી કરતા કેટલો થાય? ત્રીજી બાજુ કરતા અડધો, એટલે એકના છેદમાં બે બીસી, બરોબર છે. એટલે આ તમને ડાયરેક્ટ આ કોકાની લંબાઈ શોધવાનું આપણને કહે, ઈએફ ની લંબાઈ કેટલી થશે, બરોબર. તો તમે બીસી ની લંબાઈ આપી દીધી હોય તો સીધે સીધું શું કરવાનું, એની અડધી કરી નાખવાની. માની લ્યો આ વીસ આપવો હોય તો ઈએફ કેટલા થાય? તો કે વીસ અને છેદમાં બે, ડાયરેક્ટ એના અડધા દસ, બરોબર છે. તો આવી રીતે આપણે જે નવમો પ્રમેય છે તે આવી રીતે સમજીશું, બરોબર છે. એટલે એનો મતલબ એમ કે ત્રિકોણની બે બાજુઓ જે હતી, બરોબર, તેના મધ્ય બિંદુને જોડો અને જે રેખાખંડ બને તે ત્રીજી બાજુને કેવું હોય, સમાંતર હોવો જોઈએ, તો જ આ કન્ડિશનનું પાલન થાય, બરોબર. ચાલો હવે એના પછીનો દસમો, આનાથી ઊંધું આપણને આપેલું હશે કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર, એટલે કે ત્રિકોણની એક બાજુ આ થઈ એના મધ્ય બિંદુમાંથી અને બીજી બાજુને સમાંતર હોય, આ બીજી બાજુ થઈ એને આ સમાંતર હોય, તો દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે, એટલે કે આ ત્રીજી બાજુના સરખા ભાગ પાડે છે, એટલે એ પણ મધ્ય બિંદુ જ થયો, બરોબર. આની પેલા આપણને શું કીધું હતું આના પેલાના પ્રમેયમાં, કે એ બી સી આપ્યું છે, આ પેલી બીજી અને ત્રીજી બાજુ, પેલી બાજુનું મધ્ય બિંદુ, બીજી બાજુનું મધ્ય બિંદુ, બંનેને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને કેવો હોય, સમાંતર હોય, બરોબર. તો આપણે શું કહી શકીએ કે તે એનો અડધો ભાગ કરે છે, બરોબર. હવે તેનાથી ઉલટું, આ પેલી બાજુ ખાસ સાંભળજો, આ પેલી બાજુ, આ બીજી બાજુ, એટલે કે પેલી બાજુનું મધ્ય બિંદુમાંથી તમે રેખા દોરો એક, બરોબર છે, તે બીજી બાજુને કેવી હોય, તો કે સમાંતર હોય, તો તે ત્રીજી બાજુ જે છે તેના શું કરે, તો કે સરખા બે ભાગ પાડે, એટલે કે અહીંયા મધ્ય બિંદુ રચે, બરોબર. થયું ને એ જ વસ્તુ, બરોબર છે. તો આવી રીતે આપણે અહીંયા દસ પ્રમેયની સમજૂતી હતી તે દસે દસ પ્રમેયની સમજૂતી પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાય 8.1 પેલો દાખલો જ કરવાનો છે. દાખલા ઘણા બધા એના છે, પણ શું કામ પેલો દાખલો? તો કે તમારે સાબિતીના બધા દાખલા નીકળી ગયા છે, બરોબર છે. એટલે સાબિતીનું તમારે કોઈ પણ દાખલો કરવાનો નથી, કેમ કે પ્રમેય સાબિતીના દાખલા માટે ઉપયોગી હોય, પણ પ્રમેયોની ખાલી સમજૂતી જ કરવાની કીધી છે, પ્રમેયો તો નીકળી ગયા છે. તેથી આપણે હવે સ્વાધ્યાય 8.1 ફક્ત પેલો એક્ઝામ્પલ કરીશું, એટલે આપણું આ ચેપ્ટર પૂર્ણ થશે. રેડી? તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 8.1 પેલો દાખલો. ઓકે, તો આપણે સ્વાધ્યાય 8.1 પેલો દાખલો શું કહે છે, કે એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર, આપણને ખૂણા, બરોબર છે. હવે કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ હોય, એટલે કે ચાર ખૂણા હોય, બરોબર છે, તો આપણને ચારે ચાર ખૂણા, આ માની લ્યો આ એ છે, આ બી છે, આ સી છે, આ ડી છે, બરોબર. આ ચારે ચાર ખૂણાનો આપણને ગુણોત્તર આપી દીધો. ખૂણા બેઠે બેઠા નથી આપ્યા, શું આપેલું છે, ગુણોત્તર આપેલો છે. ગુણોત્તર એટલે કઈ રીતે દર્શાવવાનો હોય, 5:3:5:9:13, એટલે પેલો જે ખૂણો છે તે 3x, કહું એક્સ મૂકવો જરૂરી છે, કેમ કે જેમમાં ગુણોત્તર છે. બીજો ખૂણો 5x, ત્રીજો ખૂણો 9x, ચોથો ખૂણો 13x, બરોબર છે. તો આવી રીતે આપણને જેમમાં આપેલા છે, તો આ બધાય ખૂણાનું આપણે શું ગોતવાનું છે, માપ, કે હકીકતમાં કેટલું થાય છે. હવે તમે બધા જાણો છો કે જેમ એટલે આપણે એક્સ મૂકી દીધું, બરોબર, 3x 5x 9x 13x, બરોબર. હવે ચારે ચાર જે ખૂણા છે, રેડી, તે ચારે ચાર ચતુષ્કોણના ખૂણાનું સરવાળો કેટલો થાય, તો કે એ આપણે આવેલું હતું, બરોબર છે, થિયરીમાં,
તેનો સરવાળો કેટલો થાય? ચતુષ્કોણના સરવાળાનો ગુણધર્મ 360 થાય. એટલે હું સૌથી પહેલા શું લખું છું કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D, ચારે ચાર ખૂણાનો સરવાળો કરો તો તે કેટલો થાય છે? 360 થાય છે. બરોબર છે? તો પેલો ખૂણો કેટલું માપ હતું? 3x. પછીના ખૂણાનું 5x, સી ખૂણાનું 9x, ડી ખૂણાનું 13x, એના બરાબર કેટલો થાય? 360 થાય. બરોબર છે? ચાલો સરવાળો કરો. 5 ને 3 8, 8 ને 9 17, 17 ને 13 30. બરોબર છે? એનો મતલબ એમ કે 30x બરાબર 360. બરોબર છે? હવે આપણે x ને કરતા કરીએ એટલે આપણે આકૃતિની અંદર શું હતું, આપણી આકૃતિમાં શું કામ x શોધીએ છીએ? તો કે ખૂણો 1 3x છે. x મળી જાય તો અહીંયા તમે એની કિંમત મૂકી દો. બરોબર છે? તો આપણને શું મળી ગયું? એ ખૂણો પરફેક્ટલી મળી ગયો. બરોબર? તો x બરાબર અહીંયા કેટલા થશે? x બરાબર 360/30. મીંડું મીંડું કેન્સલ થયું, 12 તેરી ને 36. બરોબર છે? તો x બરાબર આપણને શું મળ્યું? x બરાબર 12 મળ્યા. હવે ખૂણા a નું માપ કેટલું હતું? તો કે 3x હતું. બરોબર છે? 3 ના 3 એમનમ, પછી x ની જગ્યાએ 12 મૂકો, 12 તેરી ને 36, એટલે ખૂણો a કેટલા અંશ આપણને મળ્યો? 36. બરોબર છે? એવી રીતે ખૂણો b, ખૂણો c અને ખૂણો d શોધવાનો છે. બરોબર? તો ચાલો, આપણને ખૂણો a 3x એટલે કે 12 તેરી ને 36, પછી ખૂણો b 5x, અહીંયા x ની જગ્યાએ 12 મૂકો, 12 પંચા ને 60, પછી 9x, 12 નવા 108, પછી 13x, 13 × 12 કરો 156. તો આપણને એ ચારે ચાર ખૂણાનું માપ શોધવાનું કીધું હતું. બરોબર છે? કે આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો તો આપણને બધા જ ખૂણાઓ મળી ગયા. એક ખૂણો 36 છે, બીજો 60 છે, ત્રીજો 108 છે અને ચોથો 156 છે. બરોબર છે? તો આ રીતે આપણે ચતુષ્કોણનો જે સ્વાધ્યાય છે 8.1, એનો આ પહેલો દાખલો ગણતરી વાળો હતો તે જ આપણે કરવાનો હતો, તે અહીંયા પૂર્ણ થાય છે. આ સાથે આપણે આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીનું ચેપ્ટર જોશું.